બાગેશ્વર સરકાર નમસ્કાર સવાલ સો ટકાનો સાથે હું છું આપની સાથે ક્રિષ્ના એક બાબા કે જેનો દરબાર ભરાય એ પહેલા જ રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે એક બાબા કે જેના નામ પર ગુજરાતમાં રાજકીય સંગ્રામ બિહાર અને મહારાષ્ટ્ર બાદ પણ શરૂ થયો બાબા વાગેશ્વર જેના ગુજરાતના મોટા શહેરો અમદાવાદ સુરત અને રાજકોટમાં દરબાર ભરાવાના છે પોતાના બેબાક બોલ માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની ચૂંટણી જીતવા માટે બીજેપીનું માર્કેટિંગ હોવાનું કહી દીતા રાજનીતિ વધુ ગરમાય છે તો ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જવાબ આપ્યો કે બાપુએ હવે નિવૃત્ત થઈ જવું જોઈએ બીજી બાજુ કોંગ્રેસે બાબા બાગેશ્વરને લઈને સવાલ કરતાં ભાજપના નેતાઓ અને સમર્થકો ગરમ થઈ ગયા દેશની રાજનીતિમાં કેટલાક દાયકા પૂર્ણ થયા અને ધર્મે મહત્વપૂર્ણ સ્થાન લેવાનું શરૂ કર્યું કોંગ્રેસ પર ભાજપ તૃષ્ટિકરણના આરોપ લગાવે તો કોંગ્રેસ ભાજપ પર સાંપ્રદાયિકતા ફેલાવાના અને બસ આમ જ ધાર્મિક મુદ્દાઓ ફૂટબોલની માફક રાજનીતિમાં ઉછળતા રહે રાજનેતાઓ ઉછાળતા રહે આજે ફરી વિવાદનો પર્યાય બનેલા બાબા બાગેશ્વરને લઈને ગુજરાતની રાજનીતિમાં ઘમાસાણ મચ્યું છે ત્યારે કેટલાક સવાલ સાથે સવાલ સો ટકા અને જવાબ મેળવીશું અને ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા કેટલીક રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે તે સાંભળી લઈએ નું માર્કેટિંગ છે ધર્મના નામે ધતી કરવા દેશમાં કોઈ ભૂખા નથી મળતા મજા મજા છે એમને તો ભગવાન માફ કરે એટલે ભારતીય જનતા પાર્ટી આવી રીતે જે આવા લોકોનો દુરુપયોગ કરીને લોકોના ખોટા ચમત્કારના નામે નાટક કરવાના એ નાટક બંધ થવા જોઈએ શંકરસિંહ વઘેલા બાપુ સિનિયર નેતા છે પણ આ ધાર્મિક કાર્યક્રમ છે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે બાબા મુખે ખોટું નથી અને બાપુ બી હવે રિટાયર થવાની જરૂર છે બાપુ બી કેટલા પક્ષો બદલી ચુક્યા છે અને બાપુ હવે આવી પ્રવૃત્તિમાં નહીં મને એવું લાગે છે હવે આરામ કરવો જોઈએ વિવિધ રાજ્યોમાં બાબાના દિવ્ય દરબાર થઈ રહ્યા છે પણ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો બે હજાર ચૌદમાં આ રીતે ચૂંટણી જીતવા માટે અન્ના હજારે બાબા રામદેવ સહિતના અનેક બાબાઓને ભાજપા આરએસએસે પોતાની રણનીતિના ભાગરૂપે છૂટા મૂકીને માત્ર ધર્મના નામે કઈ રીતે મતની ખેતી થાય એના માટે સુનિયોજિત તંત્ર ગોઠવીને મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનું આખો ખેલ કર્યો ને સત્તા મેળવી હતી બે હજાર ઓગણીસમાં પણ બાબા રામદેવ શ્રી શ્રી રવિશંકર સહિતના બાબાઓને અને વાર પલટવાર શરૂ થઈ ગયા છે રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે અને આપણે ચર્ચાની શરૂઆત કરીશું આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી યજ્ઞેશ દવે અને કોંગ્રેસમાંથી અમિત નાયક જોડાઈ ગયા છે આ બંનેનું સ્વાગત છે યજ્ઞેશભાઈ શરૂઆત આપનાથી કરીએ આપણે તો જાહેરથી જાહેરમાં સમર્થન જાહેર કરી દીધું છે ટેકો જાહેર કર્યો છે પરંતુ આરોપ એવા લાગી રહ્યા છે કે આ બાબા ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને એમાં રસ છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ તો માર્કેટિંગની આખી રણનીતિ છે શંકરસિંહજી વાઘેલા બધી જ રીતે પ્રૌઢ થઈ ગયેલા છે એટલે એમના બાબતે મારે કોઈ ટિપ્પણી કરવી નથી અને એક કહેવત છે કે બહુ ગરડા માણસ હોય અને નાનું બાળક હોય એની વાતનું ખોટું પણ ન લગાડવું જોઈએ એટલે એમની બાબતે મારે કોઈ ટિપ્પણી કરવી નથી ને સન્માનનીય નેતા છે ને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી રહ્યા છે અને હિન્દુત્વ અને સનાતન ધર્મની વાતો કરતા રહ્યા છે અને આરએસએસ સાથે જોડાયેલા પણ હતા ત્યાં સુધી કોંગ્રેસનો પ્રશ્ન છે તો કોંગ્રેસ મને એ ખબર નથી પડતી કે શા માટે કોઈ એક જ વ્યક્તિનો એટલે કે આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ જો ધાર્મિક કાર્યક્રમોનો વિરોધ કરતા હોય તો કેમ બાપુના કે બીજા કોઈ કથાકારોના કાર્યક્રમો એમના ધારાસભ્યશ્રીઓ દ્વારા યોજવામાં આવે છે તેનો કેમ વિરોધ કરવામાં નથી આવતો આજે ભારતના બંધારણની અંદર દરેકના અધિકાર છે કે પોતે જે ઇચ્છે ધર્મ પાળી શકે જે ઈચ્છે ધર્મના કાર્યક્રમમાં જઈ શકે તો શું મનીષ દોષી કહેશે એ જ કાર્યક્રમમાં જવાનું ભારતના નાગરિકોએ અને બીજું કે કોઈ પણ કાર્યક્રમ આજે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ થતો હોય છે ક્યાં નથી થતો હોતું મુસ્લિમ સમાજનો કાર્યક્રમ થતો હોય છે કોઈ મૌલવીય કાર્યક્રમ કરતા હોય છે એમાં સમાજની વાતો કરતા હોય છે મુસ્લિમ સમાજની જૈન ધર્મ સમાજનો કાર્યક્રમ જૈન સમાજની વાતો થતી હોય છે હિન્દુ ધર્મનો કાર્યક્રમ થતો હોય હિન્દુ સમાજની વાતો થતી હોય તો એમાં હિન્દુઓ જતા હોય મુસ્લિમો મુસ્લિમો જ જતા હોય એમાં ખોટું શું છે મારે મનીષ દોશીને કહેવું છે કે તમારામાં હિંમત હોય તો કોઈક મૌલવીના કાર્યક્રમનો વિરોધ કરી બતાવો કે મુસ્લિમ કાર્યક્રમનો વિરોધ કરી બતાવો કે બીજા કોઈ ધર્મના કાર્યક્રમો થતા એનો વિરોધ કરી બતાવો હિન્દુ ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે કોંગ્રેસ તરફથી આ સ્પષ્ટ છે અચ્છા યજ્ઞેશભાઈ બીજો એક સવાલ એ કે આ ધાર્મિક કાર્યક્રમમાં બાબા બાગેશ્વર બિહારમાં હોય કે ગમે ત્યાં જયારે પણ કાર્યક્રમો થાય છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આયોજિત થતા હોય છે અહીંયા પણ સંગીતા પાટીલ છે અમિત રાજપૂત છે અને બીજી મોટી વાત એ કે જ્યારે બિહારમાં કાર્યક્રમ થયો ત્યારે બધા મોટા નેતાઓ ગિરિરાજસિંહ હતા અશ્વિની ચોબે હતા રવિશંકર પ્રસાદ હતા બધા મોટા મોટા નેતાઓ બાબાની આરતી ઉતારવા લાગ્યા હતા જાણ કે તે જ ભગવાન હોય એવી રીતે તો આટલો બધો રસ ભારતીય જનતા પાર્ટીની આ બાબામાં કેમ છે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વાત છે તો કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મના લોકો બધા જ પક્ષોમાં માનતા હોય છે તો આજે હિન્દુ ધર્મના કાર્યક્રમો થતા હોય તો હિન્દુ ધર્મની અંદર જે લોકો આસ્થા ધરાવતા હોય એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ હોઈ શકે ધારાસભ્ય પણ હોઈ શકે ગુજરાતની અંદર એકસો છપ્પન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે ગુજરાતની અંદર દર બીજા માણસે એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીને માને છે તો આજે પરિવાર એક પરિવાર ભારતીય જનતા પાર્ટીને માને છે તો હિન્દુ ધર્મના કાર્યક્રમ થતા હોય તો હિન્દુઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય તો માને આજે મુસ્લિમ સમાજના કાર્યક્રમો થતા હોય છે તો કોંગ્રેસના કાર્યકરો હોય છે કેમ હોય છે આજે હું તો કહું છું કે મેં પ્રિયંકા ગાંધીને પણ અમેઠીના રોડ પર નમાજ પડતા જોયા છે એમના ફોટા પણ વાયરલ થયેલા છે આ બધી જ વસ્તુ જોયેલી છે તો એનાથી ના આકલન કરી શકાય કે કોઈ ધર્મ હા ભારતીય જનતા પાર્ટી એવું નથી કે મુસ્લિમ ધર્મનો વિરોધ કરે છે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ ધર્મ સમર્થન કરે છે બધા જ ધર્મને સમર્થન કરે છે ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસ સા માટે હિન્દુ ધર્મનો વિરોધ કરે છે એ સ્પષ્ટ કરવું જોઈએ કોંગ્રેસ ઠીક છે અમિત નાયક પાસે જઈએ અમિતભાઈ દર વખતે આ જે આરોપ લાગે છે ને બાબાના સમર્થકો દ્વારા પણ આરોપ લગાવવામાં આવે છે કે તમે પાદરીઓ કે મૌલવીઓને સામે નથી બોલતા આ હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે એટલા માટે તમે વિરોધમાં આવ્યા છો શું જવાબ આપશો ક્રિષ્ના મેં ભારતીય જનતા પાર્ટીના નેતાની વાતો ધ્યાનથી સાંભળી હું અપેક્ષા રાખીશ કે મને પણ ધ્યાનથી સાંભળવામાં આવે રહ્યો સવાલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાના આક્ષેપનો કે ભાઈ મુસ્લિમ સમાજના કાર્યક્રમો હોય છે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય છે ને જે હિન્દુ સમાજના હું એમને યાદ દેવડાવવા માગું છું કે પાકિસ્તાનમાં જઈને મોહમ્મદ અલી જિન્નાની મજાર પર ચાદર કોણ ચડાવી આવ્યું હતું ભાઈ એ જે લાલકૃષ્ણ અડવાણી એ કઈ પાર્ટીના નેતા હતા જે મોહમ્મદ અલી ઝીણાની મજાર પર ચાદર ચડાવવા ગયા હતા પાકિસ્તાનના જે તે સમયના વડાપ્રધાન નવાઝ શરીફના વગર આમંત્રણે તેમના ઘરે હેપી બર્થડે ડે કહેવા અને એમની બિરયાની ખાવા જે મોદીજી પહોંચી ગયા હતા એ કયા પક્ષના નેતા હતા યગ્નેશભાઈ બીજી બાબત મોરારી બાપુ જેમણે આખી દુનિયામાં રામ કથા કરીને શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રને ઉજાગર કરી છે તેમની વિચારધારા દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી છે એ જ મોરારી બાપુ પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણે કે બે મોઢાની વાતો કરો છો ગુજરાતની જનતા તમારા પર છે તમે હિન્દુત્વ નો જે નકા ઓળયો છે તમે હિન્દુત્વના નામે જે ચરી ખાઓ છો ચૂંટણીઓમાં લોકો ને ભાઈચારો નાબૂદ કરીને ભાઈચારો દૂર કરીને

કે મને હું હજારો ડિબેટ કરી ચૂક્યો છું મારા નિયત સમયમાં મને ખબર જ છે ડિબેટ કયા મુદ્દા પર છે કયા સબ્જેક્ટ પર મને સાંભળશો તો જવાબ મળશે ને બાબા બાગેશ્વર પર કોંગ્રેસ ને વિરોધ શું છે

જેનાથી તમે લોકોના મન બીજી વારંવાર જુઠ્ઠાણું ફેલાવામાં આવી રહ્યું છે કે બાબા બાગેશ્વર હોય કે સાધુ સંત હોય એનો કોંગ્રેસ વિરોધ કરે છે આપ ભાજપના પ્રવક્તા ને એવું નહીં પૂછો કે કોંગ્રેસે અત્યારે સાબિતી સાથે કીધું છે કે મોરારી બાપુ ને હાથ ચાલેકી બધા જ સવાલો ના ધારાસભ્ય માત્ર તમને જે સવાલ પૂછવામાં આવે છે એનો જ તમે જવાબ રિપોર્ટિંગ કરતા હોય

ઠીક છે અમિતભાઈ જવાબ લઈ લઈએ ઓકે યજ્ઞેશભાઈ પાસે જઈએ યજ્ઞેશભાઈ આ બાબા બાગેશ્વર ઠીક છે અમિતભાઈ ફરી આવીશું આપની પાસે યજ્ઞેશભાઈ બાબા ભાગેશ્વરનો કોંગ્રેસ વિરોધ નથી કરતી પરંતુ એટલા માટે આ વિરોધ થઈ રહ્યો છે કારણ કે આ બાબા ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે કોઈ સામે વ્યક્તિ બેઠો હોય ચિઠ્ઠી લખીને પછી એવું કહે છે કે તમારા મનમાં શું ચાલે છે ક્યાંથી આવો છો ને શું નહીં બધી તિકડમબાજી કરે છે એટલા માટે અંધશ્રદ્ધાનો આ વિરોધ છે અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ પણ તેના પર કેસ કર્યો છે એટલા માટે આ વિરોધ થઈ રહ્યો છે સનાતન ધર્મ અને અંધશ્રદ્ધા બંને અલગ અલગ વસ્તુ છે નથી માનતા તમે વસ્તુ સનાતન ધર્મ અને અંધશ્રદ્ધા બંને અલગ અલગ વસ્તુ જે તમારી વાત સો ટકા સાચી છે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એનો ભારતીય જનતા પાર્ટીએ પણ વિરોધ કર્યો છે અને ઘણા એવા બાબાઓ છે

સાંભળી લઈએ ઓકે ભાઈ જવાબ સાંભળી લઈએ સવાલ પૂછ્યા છે જવાબ સાંભળી લઈએ પછી તમારી પાસે આવીશું જગ્નેશભાઈ જ્યારે કોઈપણ વ્યક્તિ ડિબેટની શરૂઆત કરે ત્યારે પોતે એવું બોલે કે હું શાંતિથી બોલું છું ને બે શાંતિથી સાંભળું છે તો એણે પણ શાંતિથી સાંભળવાની આદત રાખવી જોઈએ પછી વચ્ચે જો કૂટી કૂદી પડવાની કૂટે હોય તો કોંગ્રેસના પ્રવક્તાને કહો કે આવી રીતે ડિબેટમાં ન આવે બીજી વાત એ છે કે આજે એ વાત કરી રહ્યા છે ગઈકાલે જ મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ મેં જોઈ છે એમણે સ્પષ્ટ વિરોધ કર્યો છે આજે આ હું તમને બતાવવા માગું છું કે આજે આ રાજકોટનું આમંત્રણ કાર્ડ મારી પાસે આવ્યું છે

હા હા યમ્લેશભાઈ તમે જવા ત્રણ નામ જે ખરા એ રાજકોટના આમંત્રણ કાર્ડમાં છપાયેલા છે તો મારે મનીષ દોશીને એટલી વિનંતી કરવાની કે મનીષ દોશી આ ત્રણે ત્રણ વ્યક્તિઓને પૂછવામાં આવ્યું તો ત્રણે ત્રણ વ્યક્તિઓ એવું જણાવ્યું છે અમે અમારી મરજીથી નામ લખાવ્યા છે અને અમે આ કાર્યક્રમની અંદર જવાના છીએ બીજું કે ગઈકાલે એક તરફ કોંગ્રેસના પ્રવક્તા એવી જાહેરાત કરે છે કે આ કાર્યક્રમનો અમે વિરોધ કરીએ છીએ બીજી તરફ કોંગ્રેસના જ મીડિયા કન્વીનર એવી જાહેરાત કરે છે હું આ કાર્યક્રમના સમર્થન કરું છું એટલે મારે કોંગ્રેસના પ્રમુખને પૂછવું છે કે તમે સમર્થન કરો છો કે વિરોધ કરો છો તમારો મીડિયા કન્વીનર શું કહે છે એ સાચું કે તમારા પ્રવક્તા કે અહીંયા બેઠેલો તમારો ડિબેટ પ્રવક્તા કે અમિત નાયક નો જવાબ પૂછતો જ નથી હું પૂછું છું આજે

I don't ઓકે ઓકે ઠીક છે અમિતભાઈ અમિતભાઈ આવી રીતે તો ડિબેટ નહીં થઈ શકે અમિતભાઈ આવી રીતે ડિબેટ નહીં થઈ શકે તમે સવાલ સાંભળો ત્યારબાદ જવાબ આપો આ એક ખોળામાં બેસી ગયા

ભારતીય જનતા પાર્ટી તેનો ઉપયોગ કરે છે માની લઈએ તમે જે કહો છો પરંતુ બીજી બાજુ તમારા જ નેતા કે જે નામ બતાવ્યા હેમાંગ રાવત તમે કાલે કીધું કે પર્સનલ એ પર્સનલ એ પર્સનલ પોતે સમર્થન જાહેર કરે છે કમલનાથ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પોતાના મોબાઈલ માં બતાવી દીધું કે કોંગ્રેસના ત્રણ ત્રણ આગેવાનો આમંત્રિત મહેમાન થાય એટલે આ પ્રશ્ન તો છેદ જ ઉડી ગયો

જે બાબા ભાગેશ્વરના સન્માન માં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યું છે આમાં ક્યાંય કોઈ ભગવાનનો ફોટો દેખાતો હોય તો આપ મને જણાવો કોઈ ભગવાનનો ફોટો નથી માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી સ્વાર્થ કરનારા લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ફોટો છે આ બીજો એક ફોટો છે આ બીજા ફોટામાં મને ગુજરાતની જનતા બતાવી દે કે કયા ભગવાનનો ફોટો છે કયા ધર્મગુરુનો ફોટો છે આમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મતનું રાજકારણ કરનારા લોકોના ફોટા જે આ કઈ ધર્મ અને આસ્થાનો વિષય છે ગુજરાતની જનતાને હું આ તમારા કેમેરાથી બતાવવા માંગુ છું આ બીજું પિક્ચર છે આ બીજું પિક્ચર છે જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ શીર્ષ આગેવાનો છે બીજી વાત ગુજરાતમાં આસ્થાને સ્થાન હોય અંધશ્રદ્ધાને નહીં ધર્મને સ્થાન હોય પાખંડને નહીં ભૂતકાળમાં આસારામ જેવા કેટલાય પાખંડી સાધુને

જ્યારે બે હજાર બાવીસ ડિસેમ્બરની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કયા બાબાનો સહારો લીધો કયા બાબાને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર લાયા સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર અને આજે આદરણીય અમિતભાઈ શાહ હોય કે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કાર્યો હોય એના ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી અને એકસો ને છપ્પન સીટ લાવી અને તમને તમારું સ્થાન બતાવ્યું કે જ્યાં વિરોધ પક્ષને પણ છાજે નહીં એટલી સીટોને ગુજ લાઈને ગુજરાતની જનતાએ તમને લાત મારી આ શબ્દ હું વાપરું છું ગુજરાતી જનતાએ તમને લાત મારી બીજું

કોંગ્રેસે કરી અને ત્યારબાદ જ્યારે કોંગ્રેસના નેતાઓએ આ જે સુરજેવાલા હોય કે કોઈપણ વ્યક્તિ હોય એ બજરંગબલીના માટે એમણે જે બફાટ કર્યા આ બફાટ યોગ્ય નહોતા બીજું કે મત આપવા ન આવવા આજે અમારે એની અમારું અમારે સ્થાન મેળવવું ન મેળવવું કે પ્રજાનો અમને જે મત મળવું એ પ્રજાના ઉપર નિર્ભર છે અને એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે આજે રાજસ્થાન હોય કર્ણાટક હોય કે આજે હિમાચલ પ્રદેશ હોય પશ્ચિમ બંગાળ હોય કે પંજાબ હોય ભારતીય જનતા પાર્ટી સ્વીકાર્યું છે પંજાબની અંદર પણ અમે એટલો જ પ્રચાર કર્યો હતો પશ્ચિમ બંગાળમાં પણ એટલો જ પ્રચાર કર્યો હતો છતાં પ્રજાએ સાથ ન આપ્યો તમે સ્વીકારી છે હાર એવું નથી ભારતીય જનતા પાર્ટી હાર સ્વીકારી પણ જાણે છે હાર પચાઈ પણ જાણે છે અમે એ છીએ

ભાષણો કરે છે ત્યારે કોંગ્રેસને વાંધો નથી પાદરીઓ કે મોલવીઓ કંઈ બોલે તો કોંગ્રેસ એક શબ્દ નથી ઉચ્ચારતી અને આ બાબા બોલી રહ્યા છે એટલા માટે પેટમાં તેલ રેડાયું છે હમણાં જ આ શબ્દો યજ્ઞેશભાઈએ પણ કહ્યા કૃષ્ણાબેન આખું ગુજરાત સંદેશ ડિબેટ જોઈ છે મારા કેટલાક સવાલો છે એના જવાબ લેજો આપ એમની જોડે જયારે બાબા બાગેશ્વર આવી રહ્યા છે વિજ્ઞાન જાથા પ્રતિષ્ઠિત સંખ્યા જે અંધશ્રદ્ધા કરે જે કાલા જાદુના નામે પ્રપંચ કરનારા જે મેલી વિદ્યા કરનારા લોકો જેને વિજ્ઞાન સંસ્થા પાડે છે એ વિજ્ઞાન ચેલેન્જ આપી છે કે અમારા માણસો તમારા કાર્યક્રમ માં આવશે અને બાબા જે આ ચમત્કારી હોવાનો કે દિવ્ય શક્તિ હોવાનો દોર કરે છે એને ઉજાગર કરીશું તો વિજ્ઞાન જાથા કોંગ્રેસની સંસ્થા છે હાઈકોર્ટ ના એક નામાંકિત વકીલે પીએમ દાખલ કરી છે લોકોને સામાજિક રીતે પછાત કરવા માટે આ રીતના કાર્યક્રમો આયોજન કરવાની મંજૂરી ના આપવી જોઈએ આવું ગુજરાત હાઈકોર્ટમાં એક વકીલે દાખલ કરી છે ગુજરાતમાં સુરત તરીકે ઓળખાય છે ડાયમંડના વેપારીએ ડાયમંડના કરી છે કે જો બાબા ખરેખર

પક્ષ તરફથી કોઈ કાર્યક્રમ આયોજન કર્યું નથી પક્ષ તરફથી કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી કાર્યક્રમને બીજું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે ધારાસભ્ય હોય છે આજે જે હિન્દુ ધર્મમાં કે જે એમનામાં આસ્થા ધરાવતા હશે એ જશે એની સામે કોઈ વાંધો નથી હોતો બીજું કે મેં કહ્યું એમ જૈન જૈન કાર્યના કાર્યક્રમમાં જતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બધા જ ધર્મના કાર્યક્રમમાં જતા હોય છે એમને જે વાત કરી હતી હમણાં કે મજારની વાત ને આની વાત

આજ ચાલતું આપણા મહેરબાની ઓકે ઠીક છે આપણી પાસે હવે સમય નથી આપ બંને અમારી સાથે જોડાયા ઠીક છે ઠીક છે અમિતભાઈ ફરી ક્યારેક ફરી ક્યારેક ફરી ક્યારેક આ બધા પર ચર્ચા કરીશું ઠીક છે સમય નથી હવે આપણી પાસે બંને અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર અને જ્યારે પણ કોઈ પણ દેશમાં ધર્મ અને રાજનીતિ બંને પોતપોતાની રીતે અલગ કામ કરે ત્યારે સમાજનું ઉત્થાન કરતા હોય છે પરંતુ જ્યારે આ ભેગા થઈ જાય ત્યારે વેરવિખેર કરે છે અને એના ઉદાહરણો આપણી સામે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે ને એવા ઘણા બધા દેશો છે એટલે આપણે આશા રાખીએ કે એવું ભારતમાં ન થાય અને ભારતની જનતા પણ ખૂબ સારી રીતે આ સમજે છે નમસ્કાર